देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल जय भगवान। मित्रों आज मारा घर सामे एक अमरा संबंधी मकान है, त्या मैं जानवा मड्यू के छेल्ला घना समय थी एकाद महीना थी एक आयुर्वेदिक प्रयोग करे छे। अने मित्रों 100% सक्सेस प्रयोग छे एवुं मने जानवा मड्यु, एटले मारी चैनल पर आ वीडियो ने अपलोड करूँ तो बधा एनो लाभ लई शके। 100% आयुर्वेदिक वीडियो छे जे बेन ने लाभ थयो छे अने एमना मोढेथी ज आपणे आ वात सांभळीए। आ तमे जोई रह्या छो के आ एक ड्रिंक बनायेलू छे अने ए ड्रिंक में शू शू नाख्यू छे विगते आपणे एमनुं इंटरव्यू लईशुं। શું નામ છે આપનું? મીતાબેન। અમિતાબેન અમારા આમ તો સંબંધી જ કહેવાય, અમારા સામે જ રહેશે। તો છેલ્લા કેટલા સમયથી તમને શું પ્રોબ્લેમ હતો એ જરા કહેજો। હાથ પગ ઢીચાન બધું દુખતું હતું। હા, એટલે આ પ્રયોગ કર્યો છે, એક ગ્લાસ પાણી લીધું છે, હા, એની અંદર અડધી ચમચી હળદર અડધી ચમચી સૂટ અને અડધી ચમચી મેથી નાખીને રાત્રે પલાર દેવા, બરાબર, પછી સવારે ઉઠીને એને ઉકાળવાનું એને અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું, એટલે જેટલું પાણી હોય એનું અડધું પાણી બળી જવા દેવાનું, અડધું પાણી બળી જાય, બરાબર, પછી એની અંદર થોડો ગોળ નાખવાનો, ગોળ નાખવાનું, પછી અને પછી ઠંડુ પડે મરઘુઘરું થાય એટલે પી જવાનું, બરાબર, અને અને ગાળવાનું ખરું? ના, ગાળવાનું ગાળવાનું નહીં, મીઠી ખાઈ જવાની ને પાણી પી જવાનું, પાણી પી જવાનું, કડવું બિલકુલ નહીં લાગે। મિત્રો આ ડ્રિંક તમે જોઈ શકો છો કેટલું જાડું છે, આનો ટેસ્ટ મેં પણ કર્યો છે, બહુ મજાનો ટેસ્ટ છે મિત્રો, સહેજ પણ કડવું નથી લાગતું, સારું। હવે તમને ઢીચણમાં જે પ્રોબ્લેમ હતો પહેલા, એટલે શું શું થતું હતું? એમાં બેસાતું નહોતું, આવું કઈ દુખતા હતા, પછી હા એમાં સોજો આવ્યો હતો, ફૂલી ગયો એટલે સોજો ને, સોજો આવ્યો ગયો, હા સારું, પલાટી વાળીને બેસાતું હતું પહેલા, થોડી વાર બેસાય, પછી આ કેટલા સમયથી પીવો છો તમે? હા, એક મહિનો પીધા પછી અત્યારે શું પોઝિશન છે? હા, હવે હવે પલાટી વાળીને કેટલો સમય બેસી શકો છો તમે? બરાબર, હા, તમે સુંદરકાંડ પર કરો છો મિત્રો, અમારો જે સુંદરકાંડ ચાલે છે ને એ સુંદરકાંડના આ મીતાબેન અમારા સભ્ય છે, અને સુંદરકાંડમાં અમે સુંદરકાંડ ગઈએ છે અને એ ઝીલે છે મિત્રો, એટલે સુંદરકાંડના સભ્ય છે, અને સુંદરકાંડમાં ખબર છે કે 2.25 કલાક એક ધારે બેસવાનું હોય, હું જોતો હતો કે પગ લાંબા કરીને બેસતા હતા, હવે સુંદરકાંડમાં તમે પલાટી વાળીને બેસી શકો છો, બરાબર ને, 2.5 કલાક, બરાબર, તો કોઈ દુખાવો થતો નથી અને સોજા પણ બધા ઉતરી ગયા, બરાબર, એટલે આ 100% સક્સેસ પ્રયોગ છે, બરાબર। તો આપણે મારા દર્શક મિત્રોને પણ કહીએ કે આ જે છે મિત્રો, આ જે પીણું છે, ફરી એક વખત બોલી જાઓ તમે, આમાં શું શું નાખવાનું? એક ગ્લાસ પાણી, એમાં અડધી ચમચી સૂટ, અડધી ચમચી હળદર, અડધી ચમચી મેથી એ નાખીને પલાળીને રાત્રે ઢાંકીને મૂકી દેવાનું, બરાબર, સવારમાં ઉઠીને એને ઉકાળવાનું, એને અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું, અને પછી ઉકળી જાય અને બંધ કરવાનું થાય ને ત્યારે થોડો ગોર નાખીને, ગોર ઓગળી જાય એટલે બંધ કરી દેવાનું, અને પછી પીવાય એવું થાય એટલે એને પી જવાનું, સારું। આ નરના કોઠે પીવો છો કે ચા નાસ્તો કર્યા પછી? પહેલા સવારમાં જ પીવું, હા, દિવસમાં 2 ટાઈમ કે સવારે એકલું? ના, સવારે એકલું, સવારે એકલું જ પીવાનું, બરાબર છે। તો મિત્રો આ પ્રયોગ જે છે, જેને જેને પણ ઢીચણનો પ્રોબ્લેમ હોય, સંધિવાનો પ્રોબ્લેમ હોય, શરીરમાં વાયુ હોય, આપણને ખબર છે, હા હા, એસિડિટી પણ મટે છે, લો આ તો સંધિવાની સાથે સાથે એસિડિટી પણ એમને પ્રોબ્લેમ હતો, એસિડિટી પણ મટે છે મિત્રો। તો આશા રાખું કે મીતાબેન જેવી રીતે સાજા થઈ ગયા આ પ્રયોગથી, એવી રીતે દર્શક મિત્રો તમને પણ તકલીફ હોય તો તમે પણ આ પ્રયોગ અજમાવો અને સાજા થઈ જાઓ એવી પરમપિતા પરમાત્માને પ્રાર્થના। મનહર પટેલના જય ભારત, જય હિન્દ।